Santhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Santhan. નમસ્કાર દર્શક મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર, વિષયાંગ છે વિદેશ નીતિ, ભારતની વિદેશ નીતિ. મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર એમ ટી દેસાઈ સાહેબ, જે નિવૃત્ત પ્રોફેસર છે ગુજરાત યુનિવર્સિટીના, અને આપણને ભારતની વિદેશ નીતિ વિશે, વિદેશ નીતિ શું છે, ભારતની વિદેશ નીતિ કેવી છે, કેવી હોવી જોઈએ, આદર્શ વિદેશ નીતિ શું છે, એના વિશે આજે આપણને જણાવશે. સાંભળીએ ડૉક્ટર એમ ટી દેસાઈ સાહેબને. નમસ્કાર સાહેબ. મુકેશભાઈ અને મિત્રો, ભારતની વિદેશ નીતિની ચર્ચા કરીએ તે પહેલાં વિદેશ નીતિ શું છે એ જાણવું પણ જરૂરી છે. સામાન્ય માણસો સાથે જો વાત કરો તો વિદેશ નીતિ કોઈક વસ્તુ છે એમ એ જાણે છે, પણ એને વિશે એની પાસે સ્પષ્ટતા હોતી નથી. તો વિદેશ નીતિ એટલે શું એ આપણે વિષયના વિદ્યાર્થી તરીકે જાણવું મહત્ત્વનું છે. તો આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર આપણે એક શબ્દ વાપરીએ છીએ કર્તા. હવે એ સંસ્થા હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે. આ સંસ્થા કે વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ તો પોતાના કૃત્યથી રાજ્યો વચ્ચેના સંબંધ ઉપર અસર પાડી શકે તો તેને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. તો જ્યાં સુધી વિદેશ નીતિને સ્પર્શે છે ત્યાં સુધી રાજ્ય એક મુખ્ય કર્તા બને છે, અને બીજા દેશો સાથેના કે બાહ્ય સંબંધોમાં એ જે કંઈક કરે છે એ ચોક્કસ ધ્યેયોને લક્ષમાં રાખીને, ચોક્કસ સાધન સંપત્તિને લક્ષમાં રાખીને એને આપણે વિદેશ નીતિ તરીકે ઓળખીએ છીએ. એક વસ્તુ આપણે સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ, આપણે દેશના આંતરિક રાજકારણમાં વિદેશ નીતિને શબ્દનો ઉપયોગ કરતા નથી. જો કે દેશનું આંતરિક રાજકારણ અને વિદેશ નીતિ એ બે પણ ગાઢ રીતે એકબીજાની સાથે સંકળાયેલા છે, અને ઘણા લોકોના મત મુજબ એ વધુ ને વધુ સંકળાતા જાય છે. પણ સામાન્ય રીતે આંતરિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ એ બે વચ્ચે ભેદ પાડવામાં આવે છે, અને વિદેશ નીતિનો ઉપયોગ એ આંતરરાષ્ટ્રીય રાજકારણના સંદર્ભમાં જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એવો ભેદ શું છે કે વિદેશ નીતિને કંઈક વિશિષ્ટ બનાવે છે? આંતરરાષ્ટ્રીય રાજ્યશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એમાં એક યથાર્થવાદી સિદ્ધાંત છે, અને તેમાં પણ આ યથાર્થવાદી સિદ્ધાંતનો એક મુખ્ય આધાર એ છે કે આંતરિક રાજકારણમાં જુદા જુદા કર્તાઓ હોય છે, પણ એમની ઉપર એવો એક સર્વોચ્ચ કર્તા હોય છે જેનો હુકમ દેશના લોકોએ અને બીજા કર્તાઓએ માનવો પડે. જ્યારે દેશો વચ્ચેના સંબંધમાં આવો કોઈ સર્વોચ્ચ કર્તા નથી, બધા કર્તાઓ એ કાયદે કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો સમાન છે, અને એ કોઈનો હુકમ માનવા માટે બંધાયેલા નથી. આ વસ્તુ વિદેશ નીતિને અલગ કરે છે. વિદેશ નીતિમાં સાર્વભૌમત્વ એ વિદેશ નીતિને આકાર આપનાર શબ્દ છે. સાર્વભૌમત્વનો અર્થ જ એ થયો કે દેશ પોતાના હિતના સંદર્ભમાં એને જે કંઈ કરવું હોય, જરૂરી લાગે તે કરે, અને એના ઉપર કાનૂની રીતે કોઈ બીજા દેશનું કે કોઈ પ્રાદેશિક સંસ્થાનું કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું દબાણ ચાલી શકે નહીં, સિવાય કે તે એણે સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. ત્યારે વિદેશ નીતિનો એ પરિપ્રક્ષ્ય જ અલગ છે. તે એવા જેને કિનિથ વાઇલ્સ નામના ચિંતકે એનાર્કી શબ્દનો ઉપયોગ કર્યો છે, એક અરાજ્યતા, રાજ્યોની ઉપર કોઈ રાજ્ય નથી, એવા સંદર્ભમાં વિદેશ નીતિ કાર્ય કરે છે.
આ વસ્તુ તમે દેશની આંતરિક નીતિના કોઈ પણ ભાગના સંદર્ભમાં તમે કહી શકો નહીં. તો વિદેશ નીતિનો અર્થ આપણે જ્યારે કરીએ ત્યારે આ વસ્તુને ખ્યાલમાં રાખવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે દેશની આંતરિક નીતિ, જો કે દેશના આંતરિક રાજકારણમાં પણ વૈવિધ્યસભર સમુદાયો હોય છે, છતાં ઘણા દેશો એવા છે કે જ્યાં એક જ, જેને કહી શકીએ કે રાષ્ટ્રીયતા ધરાવતું જૂથ હોય છે. દાખલા તરીકે ફ્રાન્સમાં માત્ર ફ્રેન્ચ લોકો જ વસે છે, બીજા બહારથી આવેલા ઇમિગ્રન્ટ્સ છે કે બીજી નાની નાની કોઈક લઘુમતી નીકળે, પણ મુખ્ય ફ્રાન્સ એટલે ફ્રેન્ચ લોકો એમ આપણે ગણીએ છીએ. ત્યારે તમે આંતરરાષ્ટ્રીય રાજકારણનો વિચાર કરો ત્યારે તમે જોશો કે ત્યાં વૈવિધ્ય ઘણું વધારે છે. મોટાભાગના દેશો જુદી જુદી રાષ્ટ્રીયતાઓ ધરાવનારા હોય છે. એટલે વિદેશ નીતિને આ સંદર્ભમાં ઘડવાની છે, અને એ ઘડવાનું કામ એથી વધુ મુશ્કેલ બને છે. આજે ફ્રેન્ચ સરકારે ફ્રેન્ચ લોકોના સંદર્ભમાં કંઈક કરવાનું હોય તો એ ફ્રેન્ચ લોકો જ ફ્રાન્સની અંદર વસે છે, તેનાથી તેનું કામ સરળ બને છે. ત્યારે વિદેશ નીતિનું ઘડતર કરવું એ વિદેશ નીતિના ઘડતર કરનારાને માટે મુશ્કેલ બની જાય છે. તો આ મને લાગે છે કે સંદર્ભ છે. ધીમે ધીમે હવે એક એવું કહેવામાં આવે છે, કિનિથ વર્લ્ડ્સે તો એમ કહેલું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આંતરિક રાજકારણ ભાગ ભજવતું જ નથી, પણ રોસેનો જેવા બીજા વિદ્વાને પણ એના ઉપર ભાર મૂકેલો કે ના, આંતરિક સંદર્ભની પણ વિદેશ નીતિ પર અસર થાય છે. અને એમ કહેવામાં આવે છે કે આજે વધુ ને વધુ પ્રમાણમાં આંતરિક સંદર્ભ વિદેશ નીતિની ઉપર અસર પાડી રહ્યો છે. એટલે કદાચ એક એવો સમય આવી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આંતરિક રાજકારણ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બનશે. તો આટલી વાત કરીને આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. તો વિદેશ નીતિને સફળ ક્યારે ગણવી? હવે દરેક દેશની વિદેશ નીતિના કેટલાક ધ્યેયો હોય છે. દાખલા તરીકે દરેક દેશ સલામતી ઈચ્છે છે. મને લાગે છે કે નાનો કે મોટો દેશ, પછી તે માલદીવ્સ અને શ્રીલંકા હોય કે ભારત હોય કે રશિયા હોય કે અમેરિકા હોય કે ચીન હોય, આખરે મોટા મોટા સૈન્ય તંત્રો એ સલામતી આપવાનું કાર્ય કરે છે. તેમ છતાં પણ એમને સલામતી મળતી નથી એ જુદી વસ્તુ છે, પણ સલામતી એ એમનું ધ્યેય હોય છે. બીજું એક ધ્યેય હોય છે સ્વાયત્તતા. દરેક દેશ પોતાની ઈચ્છા પ્રમાણે વિદેશ નીતિમાં વર્તન કરવા માગે છે. જવાહરલાલ નહેરુએ તો એવું કહેલું કે જો વિદેશ નીતિમાં તમે સ્વાયત્ત નહીં હો તો એ દેશ સ્વતંત્ર છે એવું તમે કહી જ નહીં શકો. એથી જ તમે જોશો કે જ્યારે ભારતની વિદેશ નીતિનું ઘડતર થયું તો એમાં પંડિત જવાહરલાલ નહેરુએ મોટું પોતાનું એક વ્યક્તિગત પ્રદાન કર્યું હતું, કારણ કે એ માનતા હતા કે સાચા અર્થમાં ત્યારે જ તમે સ્વતંત્ર છો જ્યારે તમે સ્વતંત્ર વિદેશ નીતિ ઘડીને તેનો અમલ કરી શકો એમ છો. આ એક બીજું વિદેશ નીતિનું ધ્યેય કહી શકીએ. એ સિવાય દરેક દેશ કલ્યાણની પણ ઈચ્છા રાખે છે, પોતાના નાગરિકોનું જીવન ધોરણ સુધરે, અને એ માટે માત્ર રાજ્ય પોતે આંતરિક સંદર્ભમાં જ કામ કરવાનું નથી, પણ બીજા દેશો પાસેથી એણે આર્થિક મદદ મેળવવાની છે, ટેકનોલોજી મેળવવાની છે, મૂડી મેળવવાની છે, બીજા દેશો સાથે સંયુક્ત રીતે કામ કરીને સહકારમાં ઔદ્યોગિક સાહસો એણે શરૂ કરવાના છે. એટલે આર્થિક બાબતો પણ વિદેશ નીતિની અંદર આ બાબતમાં મહત્ત્વનું એક એનું અંગ બની જાય છે. બીજા એક ધ્યેયમાં પ્રતિષ્ઠા, એ પણ મને લાગે છે કે મોટાભાગના દેશો પ્રતિષ્ઠા તો માગે જ છે. પછી નાનામાં નાનો દેશ તમે જુઓ શ્રીલંકા, તો શ્રીલંકાના નાગરિકોને મળો તો તમે જોશો કે ના ના, અમે વિશિષ્ટ છીએ કારણ કે અમે બૌદ્ધ ધર્મના વિકાસમાં
મોટો ફાળો આપેલો છે. પછી એ ભલે દેશ પાસે એટલી મોટી વસ્તી ન હોય, એટલી મોટી કુદરતી સંપત્તિ ન હોય, એટલું મોટું સૈન્ય તંત્ર ન હોય, પણ એ પ્રતિષ્ઠા ઝંખે જ. અને હું માનું છું કે દરેક રાષ્ટ્ર પ્રતિષ્ઠા ઝંખે છે. પ્રતિષ્ઠા આની આ જે ઝંખના છે તે ઘણીવાર એક વિશેષ સ્વરૂપ ધારણ કરે છે. અને તે એ અર્થમાં કે અમારી અસ્મિતા જ અલગ છે, માટે અમને પ્રતિષ્ઠા મળવી જોઈએ. તમે જોશો તો અમેરિકાની વિદેશ નીતિ ઘડાઈ તો અમેરિકનો એ કહ્યું કે અમે અપવાદરૂપ લોકો છીએ, વી આર એક્સેપ્શનલ પીપલ. અને કારણ કે અમે બહારથી આવેલા લોકોના સમુદાયમાંથી એક અમેરિકન સમાજ ઊભો કર્યો, મોટા દેશમાં લોકશાહીની સ્થાપના કરી, સમવાયતંત્ર જેવી વ્યવસ્થા આવડા મોટા દેશમાં ચલાવી, અને તે પણ સ્થાનિક સ્વાયત્તાની સાથે, અને એક જેને કહી શકીએ કે સૌથી વધુ આર્થિક વિકાસ એણે આઝાદી મેળવ્યા પછી, અને ખાસ કરીને 19મી સદીમાં અને 20મી સદીમાં એણે કર્યો. એટલે એ લોકો એવું માને છે કે અમે અપવાદરૂપ છીએ, એટલા સુધી કે અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા જ્હોન એડમ્સ, એમણે એમ કહેલું કે તમારે સૈન્ય મોકલીને દુનિયાના બીજા દેશોમાં તમારી વગ વધારવાની જરૂરિયાત નથી, તમે બનો જ એવા કે લોકો તમારું અનુકરણ કરે, અને એનાથી તમારી પ્રતિષ્ઠા વધશે જ. એટલે પ્રતિષ્ઠા માનું છું કે આ જે અપવાદરૂપ અમે છીએ એ આ બધા સંસ્થાનવાદી દેશો એમ જ માનતા હતા. અંગ્રેજો પણ એવું માનતા હતા કે અમારી સંસ્કૃતિ કંઈક વિશેષ છે. અને રુડયાર્ડ કિપલિંગે જેમ કહેલું, વ્હાઇટ મેન્સ બર્ડન, એટલે બીજાને સુસંસ્કૃત કરવા એ અમારું કામ છે. આમાં હંમેશા તથ્ય હોય છે કે હકીકતો હોય છે એવું નથી, પણ એક માન્યતા હોય છે, અને એ માન્યતા દેશની વિદેશ નીતિને ઘણીવાર વેગ આપે છે. આ સંસ્થાનવાદનો વિસ્તાર, અને એમને માટે એક મને લાગે છે કે બહુ જરૂરી વસ્તુ બને છે. તમે કોઈ એક પ્રજા હો અને બીજી પ્રજાને ગુલામ બનાવો તો સામાન્ય રીતે કોઈ માણસ કે કોઈ પ્રજા કે કોઈ દેશ બીજા દેશને ગુલામ બનાવે એને ન્યાયી ઠેરવી શકાય નહીં. પણ એ ન્યાયી ઠેરવવું હોય તો કેવી રીતે, કે અમે વિશિષ્ટ છીએ, અમે ત્યાં જઈને એમને સુસંસ્કૃત કરીએ છીએ, સુધારીએ છીએ, રાજ્યતંત્ર ચલાવવા માટે લાયક બનાવીએ છીએ, એ આધારે જ એ એક પ્રજા બીજી પ્રજા ઉપરના પોતાના શાસન અને આપખુદશાહીને વ્યાજબી ઠેરવી શકે. પણ હું માનું છું કે આ માત્ર અમેરિકા અને સંસ્થાનવાદી દેશોનો પ્રશ્ન નથી. જવાહરલાલ નહેરુ પણ એવું માનતા હતા કે ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ એ એક એવી વસ્તુ છે જેને કારણે ભારતે વિશ્વ રાજકારણમાં ભૂમિકા ભજવવી પડશે. અને એ એમ માનતા હતા કે એ આપણી જવાબદારી છે. હવે જવાબદારી છે કોણે આપી છે એમ પૂછો તો મને નથી લાગતું કે કોઈએ આપી હોય, પણ આપણે એવું માનતા હતા કે એ આપણી જવાબદારી છે. આ સિવાય તમે જુઓ છો કે ચીનાઓ પણ પોતે અપવાદરૂપ છે એવી વાત કરે છે, અને રશિયનો પણ પોતે અપવાદરૂપ છે એવી વાત કરે છે. એટલે આ ચીનાઓ એમ કહે છે કે બીજા બધા દેશો એનો જ્યારે વિકાસ થયો, એનો જ્યારે રહીશ થયો, ત્યારે એના ખરાબ પરિણામો આવ્યા હતા. જેમ કે જર્મની, બિસ્માર્કે જ્યારે જર્મન રાજ્યોને એક કર્યા અને પછી કૈસરે પોતાના હાથમાં સત્તા લીધી, એનાથી સમગ્ર યુરોપમાં બીક ફેલાઈ ગઈ અને એને લીધે પ્રથમ યુદ્ધનું મંડાણ થયું. પણ ચીનાઓ કહે છે કે અમારો જે વિકાસ છે, અમારો જે રાઈસ છે, અમારો જે ઉદય છે, એનાથી વિશ્વને માટે કોઈ પ્રશ્નો ઊભા થતા નથી. અને તમે જોશો કે ચીનની વિદેશ નીતિ એ ભારત સાથે 1962માં આપણે સરહદી સંઘર્ષ થયો, પણ ચીનાઓ અને બીજા દેશો સાથે સરહદી ઝઘડાઓ નથી. એટલે આપણે માત્ર એક અનુભવને આધારે ચીનાઓ
ઝઘડાડું છે એવું પુરવાર કરી શકીએ એમ નથી. પણ કેમ કે ઇતિહાસમાં ચીને ભૂતકાળમાં બીજા રાજ્યો ઉપર શાસન જમાવ્યું હતું એટલે ભય છે. હું માનું છું કે એની તુલનામાં ભારત એ વધુ અપવાદરૂપ હોવાની માગણી વ્યાજબી રીતે ગણાવવાની માગણી વ્યાજબી રીતે કરી શકે. આપણે રાજકીય વિસ્તારવાદ ભૂતકાળમાં કર્યો નથી. મને લાગે છે કે વધુમાં વધુ સામ્રાજ્ય ભારતનું અશોકના સમયમાં હતું જ્યારે અફઘાનિસ્તાન પર આપણું શાસન હતું. પણ એ સિવાય આપણે બીજે રાજકીય શાસનો સ્થાપ્યા નથી. વેપાર કર્યો છે, સંસ્કૃતિનો વિસ્તાર કર્યો છે, પરંતુ એટલે અને આપણા રાઈસથી તમે જોશો કે મને નથી લાગતું કે કોઈકને બહુ મોટો ભય લાગ્યો હોય. એ કદાચ ભય કોઈકને લાગ્યો હોય તો પાકિસ્તાનને, એ સિવાય બીજા કોઈ દેશને ભય લાગ્યો નથી. એટલે આપણો ઉદય તો એ અર્થમાં એક વિશેષ પ્રમાણમાં જેને એક્સેપ્શનલ છે, અપવાદરૂપ છે. હું માનું છું કે જ્યારે આપણે સલામતી સમિતિની બેઠક માટે કે બીજી કોઈક જગ્યાએ આપણો કેસ રજૂ કરીએ ત્યારે આપણે આ વસ્તુ કહેવી જોઈએ અને આમાં ખોટું કશું નથી. દાખલા તરીકે આપણે અણુશસ્ત્રો બનાવ્યા પણ પાકિસ્તાન પણ આપણી સાથે દોટમાં છે. ચીનાઓ તો આપણી પહેલાં જ બનાવી ચૂકેલા હતા, પણ છતાં આપણે એક વસ્તુ કરી છે, આપણે અણુશસ્ત્રોનું વેચાણ નથી કર્યું કે અણુશસ્ત્ર બનાવવાની ટેકનોલોજીનું આપણે વેચાણ નથી કર્યું. અને એને લીધે કદાચ અમેરિકા આપણી સાથે આપણે અણુશસ્ત્ર બિન પ્રસારણ સંધિ પર સહી નહીં કરી હોવા છતાં પણ મનમોહન સિંહ અને બુશ વચ્ચે એક અણુ કરાર આપણે કરી શક્યા હતા. એટલે આપણે આપણો ઉદય એ હું માનું છું કે ચીનની તુલનામાં પણ બીજા દેશોને માટે ઓછો ભયરૂપ છે અને એ અર્થમાં આપણે કદાચ ચોક્કસ અપવાદરૂપ છીએ એવું વ્યાજબી રીતે આપણે શકીએ એમ છીએ. તો આ પણ એક ધ્યેય છે. એ સિવાય બીજા ધ્યેયો પણ હોય છે. દાખલા તરીકે પાકિસ્તાનની વિદેશ નીતિનું એક ધ્યેય એ છે કે હજુ ભાગલાનું કાર્ય પૂરું થયું નથી, કારણ કે મુસ્લિમો પાકિસ્તાન રચ્યું એની હું વિગતમાં જવા નથી માંગતો, પણ એમને લાગે છે કે કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે એટલે જ્યાં સુધી એ પાકિસ્તાન સાથે જોડાય નહીં ત્યાં સુધી ભાગલાની પ્રક્રિયા પૂરી થઈ નથી એવો એ દાવો કરે છે. માટે તમે જોશો કે પોતાની જ પ્રજા જ્યારે બહાર રહેતી હોય ત્યારે એને પોતાના દેશ સાથે એક કરવી એ પણ ઘણીવાર વિદેશ નીતિનું ધ્યેય બની જતું હોય છે. દાખલા તરીકે ટર્કીએ સાયપ્રસનો એક ભાગ છે જેમાં ટર્કીશ લોકો વસે છે તેનો કબજો કરીને હજુ ત્યાં એનું લશ્કર બેસી જ રહ્યું છે અને એ પ્રશ્નનું સમાધાન આજે વર્ષો પછી પણ થઈ શક્યું નથી. અને સાયપ્રસ એક સ્વતંત્ર દેશ હોવા છતાં તમે જોશો અને ગ્રીક લોકોની બહુમતી હોવા છતાં એનો એક ભાગ એ ટર્કીના કબજામાં છે. એટલે આ પણ એક ભાવના રહેતી હોય છે. તમે જોશો કે જર્મનોએ સુડેટન લેન્ડ, જેકોસ્લોવાકિયાનો એક ભાગ, ત્યાં જર્મનો વસે છે એમ કહીને જેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું હતું. આજે રશિયાનું વિઘટન થયું છે પણ છતાં રશિયાનો એમ કહે છે કે અમારા ભૂતપૂર્વ જે પ્રજાસત્તાકો છે જે સોવિયત સંઘના ભાગ હતા અને 90ના દાયકામાં આઝાદ થયા ત્યાં જે રશિયનો રહે છે એનું રક્ષણ કરવાની જવાબદારી અમારી છે અને એને કોઈ પણ અન્યાય થાય કે એમની સલામતી ભયમાં મુકાય તો અમે ત્યાં દખલ કરવા માટે અમને હક મળે છે એવી માગણી કરે છે. એટલે આ પણ એક વિદેશ નીતિનું ધ્યેય હોય છે. એટલે હું માનું છું કે જ્યારે આપણે સફળતાનું મૂલ્યાંકન કરીએ ત્યારે આ જોવું જોઈએ કે આ જુદા જુદા ધ્યેયોની અંદર તમને કેટલા પ્રમાણમાં સફળતા મળી છે. તો આપણે ભારતની વિદેશ નીતિને જોઈએ તો હું માનું છું કે ભારતે એક રીતે એક પ્રમાણમાં, અમુક પ્રમાણમાં આપણે નિષ્ફળ રહ્યા છીએ, કારણ કે બ્રિટિશ સમયમાં જે આપણી સરહદો હતી તે આપણે જરૂર જાળવી છે પણ બ્રિટિશ સમયમાં જે બફર રાજ્યો હતા
એ બફર રાજ્યોને આપણે તટસ્થ કે આપણા અંકુશ નીચે આપણે લાવી શક્યા નથી એ સલામતીની દ્રષ્ટિએ એક મોટો પ્રશ્ન. બાહ્ય સલામતીની જો વાત કરીએ તો એક છે, જમ્મુ અને કાશ્મીર એના અડધા જ ભાગમાં આપણો અંકુશ છે અને આપણે કહીએ છીએ કે સમગ્ર જમ્મુ અને કાશ્મીર એ ભારતનો ભાગ છે, પણ છતાં એના માત્ર ખીણ વિસ્તાર ઉપર જ આપણો અંકુશ છે એમ આપણે કહી શકીએ એમ છીએ. એ સિવાય ચીન સાથેના 1962ના યુદ્ધમાં પણ આપણે નિષ્ફળતા મેળવી હતી અને આપણી સંસદે ઠરાવ કર્યો હતો કે આપણે તસુએ તસુ જમીન આપણી પાછી મેળવીશું, પરંતુ 62 પછી થયેલી જે પરિસ્થિતિ છે તેમાં જૈસે થેની જ પરિસ્થિતિ રહી છે અને એમાં આપણે કંઈ કરી શક્યા નથી. જ્યાં સુધી સ્વાયત્તાનો પ્રશ્ન છે ત્યાં સુધી હું માનું છું કે ભારતે સારા પ્રમાણમાં સ્વાયત્તા જાળવી છે, પણ કેટલીક વાર આપણે બાહ્ય દબાણ હેઠળ આવી ગયા હતા. દાખલા તરીકે મિસિસ ગાંધીના ટાઈમમાં આપણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. દાખલા તરીકે આપણા પર ઘણી વાર CTBT પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પણ તે આપણે સફળતાપૂર્વક ત્યાં આપણે આપણી સ્વાયત્તા જાળવી છે. આપણે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી, અણુશસ્ત્ર બિન પ્રસારણ સંધિ ઉપર પણ આપણે સહી કરી નથી. એટલું જ નહીં પણ આપણી સ્વાયત્તાના એને હું એક પ્રતીક તરીકે ગણું છું કે આપણે BJPએ જે પોતાના ચૂંટણીના ઢંઢેરામાં કહેલું તે શ્રી વાજપાઈએ અણુ અખતરા કરીને એમાં પણ આપણી સ્વાયત્તાની ઝંખના એક વ્યક્ત થાય છે અને એમાં આપણે સફળતા મેળવી છે. અને બહુ સટલ રીતે આપણે અમેરિકા સાથે અણુશસ્ત્રોની બાબતમાં પણ આપણે નથી CTBT પર સહી કરી, નથી ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી પર સહી કરી, અને છતાં પણ આપણને અણુ ન્યુક્લિયર વેપન પાવર અણુશસ્ત્ર ધરાવનાર દેશનો દરજ્જો તો નહીં મળી શકે સંધિ અનુસાર 1968ની. એનું કારણ એ છે કે આપણો અખતરો 74માં થયો હતો, જ્યારે 1964 પછી જે દેશે અણુ અખતરો કર્યો હોય, ચીનાઓએ 64માં કર્યો, એટલે એમને અણુશસ્ત્ર ધરાવનાર દેશનો દરજ્જો મળી ગયો. આપણે 74માં કર્યો એટલે આપણે નથી મળ્યો, અને છતાં પણ આપણે અણુ ટેકનોલોજીની મદદ આ કરાર હેઠળ આપણે મેળવી શકીએ છીએ. અને આપણે એમ પણ કહ્યું છે કે જે અમારા રિએક્ટરોમાં અમે અણુશસ્ત્રો બનાવીએ છીએ એના ઉપર અમે આંતરરાષ્ટ્રીય સુપરવિઝન ચલાવી લઈશું નહીં. બીજા જે ઉર્જા બનાવવા માટે અમે અણુ પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યાં જો સુપરવિઝન કરવામાં આવશે તો અમે એને ચલાવી લઈશું. એટલે મારી દ્રષ્ટિએ ત્યાં આગળ આપણે આપણી સ્વાયત્તા જાળવી છે, જે જવાહરલાલ નહેરુનું મને લાગે છે કે લક્ષ્ય હતું કે સ્વાયત્તા તો હોવી જ જોઈએ. એ વાત સાચી છે અને આટલી આપણી સિદ્ધિ આના સંદર્ભમાં છે. આપણે એક મજબૂત સૈન્યતંત્ર ઊભું કર્યું છે, લગભગ દુનિયાનું ત્રીજું મોટું લેન્ડ આર્મી આપણી પાસે છે, નેવી પણ આપણે ડેવલપ કર્યું છે, એરફોર્સ તો 1962ના યુદ્ધ સમયે આપણો ચીન કરતાં વધુ જેને કહી શકીએ કે વિકસિત એરફોર્સ હતો, હવે ચીનાઓ એ બાબતમાં ઘણી પ્રગતિ કરી છે. અને આપણે આપણા નૌકાદળની મદદથી 1965ના યુદ્ધ દરમિયાન આપણે કરાંચીના બંદરને પણ એક નેવલ બ્લોકેડ ત્યારે આપણે ઇમ્પોઝ કરી શક્યા હતા. તો આ વસ્તુઓ છે. અને બીજા ધ્યેયોમાં આપણે જેમ પાકિસ્તાન કાશ્મીરને ભેળવવા માગે છે એવું ધ્યેય તો આપણે રાખ્યું નથી. જ્યાં સુધી દેશના કલ્યાણને સ્પર્શે છે ત્યાં સુધી હું માનું છું કે બિન જોડાણની નીતિનો એક હેતુ જ એ હતો કે તમે યુ શુડ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન ટુ વન બાસ્કેટ. તો આપણે અમેરિકા અને રશિયા બંને પાસેથી આપણે મદદ મેળવી છે અને એનો ઉપયોગ આપણે આપણા દેશના વિકાસ માટે કર્યો છે. છતાં એક આપણી એક નિષ્ફળતા એ રહી છે, હું માનું છું, ને ખાસ કરીને
1990માં જે ઉદાર મતવાદી નીતિ આપણે અપનાવી આર્થિક, એ પછી પણ ગરીબ અને તવંગર વચ્ચેનો જે ભેદ છે એ ઘટ્યો નથી અને વધ્યો છે, એવું એક મંતવ્ય છે. એટલે કલ્યાણ એટલે કોનું કલ્યાણ, એ પ્રશ્ન તો પાછો ઊભો રહે જ છે. હું માનું છું કે આપણે કોઈ આંતરરાષ્ટ્રીય સ્વપ્ન રાખીને નીકળ્યા નથી, જેમ સામ્યવાદી રશિયા નીકળ્યું હતું, જેમ ઈરાન ઇસ્લામિક વિશ્વ રાજ્યની સ્થાપના કરવા માગીએ, કે રશિયા વિશ્વ સામ્યવાદની સ્થાપના કરવા માગીએ, એવું ડ્રીમ તો આપણે વ્યક્ત કર્યું નથી. એટલે એના સંદર્ભમાં આપણી સફળતા નિષ્ફળતાનું મૂલ્યાંકન કરવું એ મને યોગ્ય લાગતું નથી. પણ એક હજુ હું નવું ધોરણ ઉમેરવા માગું છું. તમે સફળતા મેળવીને તમારા ધ્યેયો સિદ્ધ કર્યા, કદાચ તમારો સ્વાર્થ પણ એમાં સધાયો, પણ દુનિયાનું તમે શું ભલું કર્યું તે પ્રશ્ન પણ મારી દ્રષ્ટિએ મહત્વનો છે. અને આના પછીના પ્રશ્નો પર આપણે જઈએ, આદર્શ વિદેશ નીતિની વાત કરીએ જ્યારે, ત્યારે એ મહત્વનો બને છે. આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રથા, ઇન્ટરનેશનલ પોલિટિકલ સિસ્ટમ, એમાં તમે કંઈક સુધાર કરી શક્યા છો? તો હું માનું છું કે હા, એમાં આપણા કેટલાક હકારાત્મક પ્રદાનો છે. એનો અર્થ એવો નથી કે એ હકારાત્મક પ્રદાન એ માત્ર બીજાના ભલા માટે જ હતું અને આપણો સ્વાર્થ એમાં નહોતો, પણ સ્વાર્થની સાથે પરમાર્થ પણ આપણે એમાં સાધ્યો જ. દાખલા તરીકે બિન જોડાણની નીતિ, મને લાગે છે કે શીત યુદ્ધના જે તંગ દિલી ભર્યા વાતાવરણમાં તમે નહીં જીવ્યા હોય, પણ હું જીવ્યો છું. અને 1962ની ક્યુબાની મિસાઇલ કટોકટી સમયે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય એવો એક ભય હતો, ત્યારે પણ આપણે શાંતિની ભૂમિકા ભજવી છે. આપણે, મને લાગે છે કે જવાહરલાલ નહેરુ તો એટલી સારી રીતે, એક તો આપણે બિન જોડાણની નીતિ અખત્યાર કરી એટલે અમેરિકા અને રશિયાને હરીફાઈ કરવાનો વિસ્તાર જ ઓછો થઈ ગયો કે આ અમારામાં નથી, અને આપણું જોઈને બીજા દેશોએ બિન જોડાણની નીતિ અખત્યાર કરી. એટલે ઘણા બધા દેશો આ બે સર્વોચ્ચ સત્તાઓની સ્પર્ધામાંથી બાકાત રહી ગયા, બચી ગયા, એનો ભોગ ન બન્યા. તો હું માનું છું કે વિશ્વ શાંતિ સ્થાપવામાં એ રીતે બિન જોડાણની નીતિનું મોટું પ્રદાન હતું. એક 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 ઇન્જિનિયસ કન્સેપ્ટ હતો, કોઈના માઇન્ડમાં કોણે શબ્દ એ પહેલો વાપર્યો એની ચર્ચામાં હું નહીં ઉતરું, પણ હું માનું છું કે વેરી ફ્યુ પીપલ વુડ હેવ થોટ કે આવી કોઈ પોલિસી અખત્યાર કરી શકાય. અને તમે જોશો કે એના સંદર્ભમાં જ એક બીજી વસ્તુ આપણે કરી, કે બિન જોડાણની વિદેશ નીતિ ઉપરાંત બિન જોડાણવાદી એક આંદોલન હતું જેના ઘણા દેશો સભ્ય હતા. 70નો દાયકો એ સોવિયેત સંઘની સત્તાના ઉદયનો દાયકો હતો અને ક્યુબા એ સામ્યવાદી હતું. ત્યારે કેસ્ટ્રોએ 70ના દાયકામાં બિન જોડાણવાદી આંદોલનને રશિયા તરફી બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ મિસિસ ઇન્દિરા ગાંધીએ ત્યારે અંગત રીતે દખલ કરીને બિન જોડાણવાદી આંદોલનને મધ્યમાં રાખીને, જેને કહી શકીએ કે એને રશિયા તરફી બનતું અટકાવ્યું હતું, એટલે એને વાસ્તવમાં બિન જોડાણવાદી રાખ્યું હતું એમ આપણે કહી શકીએ એમ છીએ. તો આ પણ એક આપણું મોટું પ્રદાન છે. આઝાદી મેળવી આપણે અહિંસાથી, એ પણ એક ઉદાહરણ તરીકે આપણે રજૂ કર્યું. બધા દેશોએ એનો, જેને કહી શકીએ કે અનુકરણ ન કર્યું હોય, પણ એ ન ભૂલવું જોઈએ કે આજે અમેરિકા જેવા દેશમાં આંતરિક રીતે ઓબામા જેવા પ્રમુખ બન્યા, જે બ્લેક અમેરિકન જેને કહી શકો અથવા મિક્સ બ્લડવાળા અમેરિકન એ બની શક્યા, એ પણ આજે ગાંધીવાદી વિચારસરણી અને માર્ટિન લ્યુથર કિંગ, જેમના પર ગાંધીની અસર પડી, એને લીધે માત્ર એમાં પણ આપણે એનો
ભાગ બન્યા છીએ. એક બીજી વસ્તુ કે મેકમિલન બ્રિટનના વડાપ્રધાન હતા, એમણે કહેલું કે જવાહરલાલ નહેરુ એટલી સારી રીતે અમેરિકા અને રશિયાને ઓળખતા હતા કે અમેરિકન નેતાઓ એટલા ખરાબ નથી એમ સોવિયેત સંઘને કહેતા, અને સોવિયેત નેતા એટલા ખરાબ નથી એમ અમેરિકનોને કહેતા, અને એ બંને વચ્ચે સેતુ બાંધવાનું કામ એમણે કર્યું હતું. અને મેકમિલને જ કહેલું કે જો બિન જોડાણની નીતિ ન હોત તો એને જન્મ આપવો પડ્યો હોત. એ જન્મી અને વિકસી એ તો સારી જ વાત છે. તો આ એક મોટી વસ્તુ હતી. જો કોઈ એકબીજાના મોઢા જોવા તૈયાર ન હોય, એકબીજા વિશે હંમેશા ગેરસમજ કરે, તો એમની વચ્ચે એ અંતર ઘટાડવું, અને એ અંતર ઘટ્યું તો પછી તમે જોશો કે 1970ના દાયકામાં એ બે દેશો એકબીજાની સાથે વાત કરતા થયા. તો મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ આંતરરાષ્ટ્રીય પ્રથાને પણ આપણે આપણી વિદેશ નીતિથી સુધારી છે. આ સિવાય તમે જોશો કે માત્ર જવાહરલાલ નહેરુ નહીં પણ રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિંદો એ પણ એમ કહેતા હતા કે રાષ્ટ્ર સારી વસ્તુ છે પણ રાષ્ટ્ર રાજ્ય ખરાબ વસ્તુ છે, કારણ કે દરેક રાજ્ય પછી પોતાનું રાષ્ટ્ર મહાન છે, એક જાતના અતિરેકવાળી માન્યતાથી દોરવાઈ જાય છે. તો એના પર અંકુશ મુકાવવો જોઈએ, અને ખુદ જવાહરલાલ એવું માનતા હતા. એટલે એમણે ભારતને બ્રિટિશ કોમનવેલ્થનું સભ્ય બનાવ્યું, યુનોનું સભ્ય બનાવ્યું, અને છતાં તમે જોશો કે એમણે, અને પ્રશ્ન પણ કાશ્મીરનો પ્રશ્ન નુકસાન વેઠીને પણ યુનોમાં લઈ ગયા કે આખરે સંસ્થા છે તો એનો ઉપયોગ થવો જોઈએ. તો આ બધી સંસ્થાઓ એ રાષ્ટ્ર રાજ્યના અતિરેક ઉપર અંકુશ મૂકે છે. ત્યાં રાષ્ટ્રો ભેગા થાય છે, એકબીજાના દ્રષ્ટિબિંદુ સમજે છે, થોડું કોમ્પ્રોમાઇઝ સમજૂતી બાર્ગેનિંગ કરતા થાય છે, અને પોતે જ સાચા છે એ જે ભાવના છે એનું વિઘટન કરતા શીખે છે. તો એ રાજ્ય પ્રથાને બદલવામાં પણ આ રીતે તમે જોશો કે ભાગ ભજવીને આપણે આંતરરાષ્ટ્રીય પ્રથાને સુધારવા ઉપર સુધારવામાં આપણે ભાગ ભજવ્યો છે. કેટલાક માનવતાવાદી કૃત્યો પણ આપણે કર્યા, દાખલા તરીકે બાંગ્લાદેશનું સર્જન કરીને જે બંગાળની જે પ્રજા પાકિસ્તાની સરમુખત્યાર અને લશ્કરનો ભોગ બની હતી તેને આપણે આઝાદ કર્યા. દક્ષિણ આફ્રિકામાં જે રંગભેદની નીતિ હતી એનો પણ આપણે વિરોધ કર્યો, અને નેલ્સન મેન્ડેલાને આપણે હંમેશા ટેકો આપ્યો હતો. જે કોઈ દેશો સંસ્થાન તરીકે હોય તેને તે આઝાદ બને એની આઝાદી માટે પણ આપણે ટેકો આપ્યો હતો. તો આ બધી વસ્તુને મને લાગે છે કે આપણા સ્વાર્થ અને આપણા રાષ્ટ્રીય હિત ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિતને પણ એ સાર્થક કરતી વસ્તુ ગણીને હું માનું છું કે આપણું પ્રદાન ગણવું જોઈએ. દરેક દેશની વિદેશ નીતિ આદર્શ કોને કહેવી એક સબ્જેક્ટિવ વસ્તુ છે. મને લાગે છે કે એક જેને કહી શકીએ કે દરેક એને વિશે પોતપોતાનો અભિપ્રાય ધરાવી શકે. અને સામાન્ય રીતે એવું મનાય છે કે વિદેશ નીતિ એ દેશના રાષ્ટ્રીય હિતને સંતોષવા માટે ઘડાય છે. માટે જો દેશનું રાષ્ટ્રીય હિત સંતોષાય તો એ નીતિ આદર્શ. પરંતુ હું માનું છું કે એક બીજો ક્રાઇટેરિયા પણ એમાં એપ્લાય કરવો જોઈએ. દુનિયાનું ભલું તમારી વિદેશ નીતિથી કેટલું થયું? હું તમને સારામાં સારો દાખલો જો એનો આપું તો ગોરબાચેવનો આપી શકું. ગોરબાચેવે શીત યુદ્ધનો અંત આણવામાં કદાચ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સત્તા પર આવ્યા અને પછી સામ્યવાદનો અંત આવ્યો, સોવિયેત સંઘનું વિઘટન થયું, ચીજ વસ્તુઓ એટલી મળી નહીં, મોંઘી મળી, એટલે ઘણા બધા લોકો ગોરબાચેવથી નારાજ થઈ ગયા કે ના ના એણે
અને કોઈ પણ સોદાબાજી કર્યા વગર શીત યુદ્ધનો અંત આણ્યો. એટલે રશિયાના લોકોને એવું લાગ્યું કે એણે તો આપણા રાષ્ટ્રીય સ્વાર્થનો ભોગ આપ્યો છે, એટલે એની નીતિને એમણે નિષ્ફળ ગણી અને આદર્શ ગણવાની વાત તો દૂર રહી. પણ મને લાગે છે કે તમે કોઈ પણ રાજાશાસ્ત્રીને પૂછશો તો તે તમને એમ જ કહેશે કે એની નીતિથી શીત યુદ્ધનો અંત આવ્યો અને જે તંગદિલીભર્યું વાતાવરણ હતું જેમાંથી વિશ્વયુદ્ધ થઈ જાય એને બદલે અમેરિકા અને રશિયા વાત કરતા થયા, શસ્ત્રો નાબૂદ કરતા થયા, શસ્ત્રો ઘટાડતા થયા, પ્રણાલિકાગત લશ્કર ઘટાડતા થયા. અને એ રીતે તમે જોશો કે આજે એ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. તો એ રશિયાના રાષ્ટ્રીય સ્વાર્થ માટે નુકસાનકારક પણ વિશ્વહિત માટે મારી દ્રષ્ટિએ હિતકારક એવી એ વિદેશ નીતિ હતી. એ નવાઈની વાત નથી કે ગોરબાચેવ આજે અમેરિકન યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કરે છે. હવે મને લાગે છે કે કેટલાક વિદેશ નીતિને ઘડતર અને હું માનું છું કે ભારતની વિદેશ નીતિનું મૂલ્યાંકન કરીએ ત્યારે, અને મેં ઓલરેડી એનો ઉલ્લેખ કર્યો જ છે આગળ, કે આપણે પણ આંતરરાષ્ટ્રીય પ્રથાને સુધારવામાં આપણું યોગદાન આપ્યું છે, એટલે અમુક પ્રમાણમાં આપણી નીતિને પણ આદર્શ વિદેશ નીતિ ગણવી જ જોઈએ. કોઈ પણ દેશ, હું તો માનું છું કે અમુક પ્રમાણમાં તો એની નીતિમાં આદર્શ હોય છે. દાખલા તરીકે પાકિસ્તાન, એની નીતિ માત્ર ભારતનો વિરોધ, એ એનું કેન્દ્ર છે. પણ એ ન ભૂલવું જોઈએ કે એણે પણ સંસ્થાનવાદ વિરુદ્ધની લડતમાં કે રંગભેદ વિરુદ્ધની લડતમાં યુનો જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં હકારાત્મક વલણ બતાવ્યું છે. એટલે કોઈ દેશની નીતિ કેટલા પ્રમાણમાં આદર્શ એ પાછો માત્રાનો પ્રશ્ન છે. અમેરિકાની વિદેશ નીતિ એના સ્વાર્થ માટે છે, એમ તમે ડાબેરીઓને પૂછશો તો એનું દરેક પગલું એ સ્વાર્થ સિવાય કશું જ નથી એમ કહેશે. ઓકે, આપણે ઇરાકનું ઉદાહરણ લઈએ. ઇરાકમાં એણે ખાસ કરીને જ્યારે અણુશસ્ત્રો નહોતા ત્યારે દખલગીરી કરી એ ઉચિત નહોતી, સંયુક્ત રાષ્ટ્રસંઘના પૂરતા ટેકા સિવાય. પણ હું એનું એક હકારાત્મક પ્રદાન એ માનું છું કે એને લીધે ઇરાકમાં જે લઘુમતી સુન્ની લોકો બહુમતી શિયા લોકો ઉપર રાજ કરતા હતા અને જે કુર્દિશ લોકો જેની લઘુમતી એ હંમેશા કચડાયેલી હતી, એ શિયા બહુમતી શાસન પર આવી છે અને કુર્દિશ લોકો અને સુન્ની જોડે સંકલન કરીને એક સરકાર રચી શક્યા છે. તો આ એનો આશય ગમે તે હોય, વસ્તુને પરિણામની દ્રષ્ટિએ ભૂલવવી જોઈએ. તો હું માનું છું કે એક સારી વસ્તુ હતી. દાખલા તરીકે સ્વાર્થ અમેરિકાનો હતો યુરોપમાં યુગોસ્લેવિયામાં યુગોસ્લેવિયાની સામે કામ કરવામાં, પરંતુ બોસ્નિયામાં રહેલા મુસ્લિમો કે કોસોવોમાં રહેલા આલ્બેનિયન મુસ્લિમો એની જે મોટા પ્રમાણમાં સર્બ લોકોએ જે હત્યા કરી હતી એને અટકાવવામાં અમેરિકનોએ ફાળો આપ્યો હતો, એ પણ પાછું આપણે ભૂલવું ન જોઈએ. હું આપણી જ વાત કરું કે મને લાગે છે કે મેં કટોકટીની પરિસ્થિતિ જોઈ છે અને ત્યારે કેવું વાતાવરણ હતું દેશમાં એ પણ અનુભવ્યું છે. પણ ત્યારે પ્રેસિડેન્ટ હતા જીમી કાર્ટર, એમણે મિસિસ ગાંધીને એક કાગળ લખેલો કે હવે તમારે વહેલી તકે કટોકટી દૂર કરીને ભારતમાં ચૂંટણીઓ કરવી જોઈએ. તો આ આંતરરાષ્ટ્રીય ટેકો એ ભારતમાં કટોકટી વિરુદ્ધ લડતા પરિબળોને માટે પણ એક મોટા ટેકારૂપ બન્યો હતો, એ આપણે ભૂલવું ન જોઈએ. તો એ દેશની વિદેશ નીતિનું મૂલ્યાંકન કરો ત્યારે આ જોવું જોઈએ. પ્રમુખ કાર્ટરની વિદેશ નીતિમાં તો દુનિયાના બીજા દેશોમાં માનવ હક્કોનું જતન કેટલા પ્રમાણમાં થાય એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે ઘડતરના પરિબળો માટે હું ટૂંકમાં કહીશ કે દાખલા તરીકે ઇતિહાસ એ એક એનું મોટું ઘડતરનું પરિબળ છે. આપણે સંસ્થાનવાદ
રંગભેદ એ જોયા છે એટલે આપણે એનો ત્યાગ કરીને એનો વિરોધ હંમેશા કર્યો છે. મને લાગે છે કે ભારતની પ્રણાલિકા જૈન લોકોનું એમાં પ્રધાન હતું, બુદ્ધિસ્ટ સંસ્કૃતિને લીધે આપણે કાળા ધોળામાં વસ્તુને ન જોતા ગ્રે એરિયાઝ વચ્ચેનું કંઈક સાચું હોય એ પણ આપણે જોતા આપણા ઇતિહાસને કારણે અને આપણા ધર્મ અને સંસ્કૃતિની અસરને લીધે આપણે શીખ્યા છે. આપણો સંસ્થાનવાદ અને રંગભેદનો કડવો અનુભવ આપણને એનો વિરોધ કરવા તરફ લઈ ગયા છીએ. આ સિવાય મને લાગે છે કે એક મહત્વનો પ્રશ્ન એ છે કે આપણી વિદેશ નીતિ એ મૂલ્યવાદી છે કે વાસ્તવવાદી છે, એ કરે છે. તો મારી દ્રષ્ટિએ એમાં બંને છે. ભારતની વિદેશ નીતિને કોઈ પણ એક ચોકઠામાં મૂકીને જોવું એ મને લાગે છે કે એનું અપૂરતું મૂલ્યાંકન છે. એમાં આદર્શ હંમેશા રહ્યા છે કોઈને કોઈ રીતે, મેં થોડાકનો તો ઉલ્લેખ કર્યો પણ ખરો, અને ભારતે દાખલા તરીકે શાંતિમય રીતે ઝઘડા પતાવવા જોઈએ એના ઉપર ભાર મૂકેલો, ત્યાં તમને મૂલ્ય દેખાય છે. આપણે યુનોને ટેકો આપ્યો છે, યુનોની શાંતિ જાળવવાના જે પીસ કીપિંગ ઓપરેશન્સ છે એને આપણે ટેકો આપ્યો છે, એ મને લાગે છે કે આપણું મૂલ્યવાદી પગલું છે. તમે વિચાર કરો કે જ્યારે કારગિલની ઉપર જે વિસ્તાર આપણા કબજામાં હતો ત્યાં પાકિસ્તાનના માણસો ઘૂસી ગયા, અને છતાં આપણે એને, તમે જોશો કે કાઢવા માટે આપણે એ સરહદ ઓળંગીને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં જઈને એ ઘૂસણખોરોને નાબૂદ કરી શક્યા હોત, પણ કેમ કે આપણે બળનો ઉપયોગ કરીને પ્રશ્નો ઉકેલવામાં માનતા નથી પણ આપણે શાંતિને જાળવવા માગીએ છીએ. ઇન્ડિયાને તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો બેઝિકલી ઇટ ઇઝ અ સ્ટેટસ ક્વો ઇઝ પાવર, વસ્તુ જેમ છે તેમ ચાલવા દો, એવું એની માન્યતા છે. પણ આપણે વાસ્તવવાદી પણ છીએ, આપણે વીટોનો સ્વીકાર કર્યો છે, આપણે બાંગ્લાદેશમાં લશ્કર પણ મોકલ્યું છે, અને તમે જોશો કે વાસ્તવવાદના બીજા ઉદાહરણો પણ આપણને મળી શકે છે. અને છતાં આદર્શો પણ છે જ. ગુજરાતની જાહેરાત દાખલા તરીકે કે પડોશીઓ સાથેના સંબંધમાં તમે એ તમને જેટલું આપે એટલું જ તમે આપો એવું વલણ ન બતાવો, પણ એના તરફ ઉદાર બનો, મોટા ભાઈના જેવું વલણ રાખો, રેસિપ્રોસિટી ઉપર ભાર ન મૂકો, એમાં પણ તમને આદર્શવાદ દેખાય છે. એટલે વખતો વખત તમને આ નજરે પડે છે, અને સાથે સાથે વખતો વખત તમને એમાં વાસ્તવવાદની વાસ્તવવાદ પણ નજરે પડે છે. કારણ કે એ આપણે ન ભૂલવું જોઈએ કે આપણે અણુશસ્ત્રનું નિઃશસ્ત્રીકરણની માન્યતા કહેલી, અણુશસ્ત્રનો પ્રયોગ બંધ કરવા જોઈએ એમ આપણે કહેલું, પણ આપણે અણુશસ્ત્ર બિનપ્રસારણ સંધિ ઉપર સહી કરી નથી, અણુપ્રયોગો બંધ કરવા ઉપર આપણે સહી, એની સંધિ ઉપર પણ આપણે સહી કરી નથી, એ આપણી એ આપણા વાસ્તવવાદી વલણને બતાવે છે. માટે મને લાગે છે કે ભારતની વિદેશ નીતિનું મૂલ્યાંકન આપણે કોઈ એક માત્ર ધોરણ લઈને કરવા જઈશું તો આપણે એનું યોગ્ય મૂલ્યાંકન કરી શકીશું નહીં. અને આપણે વાસ્તવવાદી તો છીએ જ, આપણે અમેરિકાનો કેટલો બધો વિરોધ કર્યો હતો, અને છતાં આજે આપણે અમેરિકાની નજીક જઈ શક્યા છીએ, કારણ કે આપણે સમજી શક્યા છીએ કે આજના વિશ્વમાં અમેરિકાનું મહત્ત્વ કેટલું છે. એટલે મારી દ્રષ્ટિએ આ બંને વસ્તુઓને લક્ષ્યમાં રાખીને આપણે ભારતની વિદેશ નીતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. ભાવિ પ્રશ્નો હું ટૂંકમાં કહું તો, એક મારી દ્રષ્ટિ એ છે કે આપણે એ નક્કી કરવું પડશે કે આપણે શું બનવું છે, આપણે મહાસત્તા બનવા માગીએ છીએ કે નહીં. કારણ કે એવું કહેવામાં આવે છે કે ભારતનું સ્ટ્રેટેજિક કલ્ચર આની તરફેણ કરતું નથી, આપણી જે એક વ્યૂહાત્મક દ્રષ્ટિ છે
એમાં તમે મહાસત્તા બનો અને જ્યાં સુધી એ દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી એને માટેના પ્રયત્નો ન આવે, અને પ્રયત્નો ન આવે તો એની મેળે મહાસત્તા બની શકાતું નથી. એટલે આ એક આપણો મને લાગે છે કે પ્રશ્ન છે. આ સિવાય બીજા પ્રશ્નો પણ છે. આર્થિક વિકાસનો પ્રશ્ન છે. વિકાસનો દર સારો છે એમ આપણે કહી શકીએ એમ છીએ, છતાં એમાં પણ આપણે ચીનની તુલનામાં પાછળ છીએ. આપણે પણ પર્યાવરણના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ અને એમાં વિકસિત દેશો એવું માને છે કે ભારત અને ચીન પોતાનું યોગ્ય પ્રદાન કરતા નથી પર્યાવરણની નબળી અસરો પર અંકુશ મૂકવામાં. અને છેલ્લે આપણો એક ભાવિ પ્રશ્ન ઊર્જાનો રહેવાનો છે. એટલા માટે મને લાગે છે કે આપણે માટે મધ્ય એશિયા, સાઉથ પેસિફિક અને સેન્ટ્રલ એશિયા એ ભવિષ્યમાં ભારતની વિદેશ નીતિ માટે મહત્વના વિસ્તારો બની રહેશે. થેન્ક યુ. ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી તરફથી તમારો આભાર માનું છું સાહેબ. માય પ્લેઝર. દર્શક મિત્રો, મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. ફરીથી દેસાઈ સાહેબને આપણે સાંભળીશું ભારતની વિદેશ નીતિ અને વિશ્વ રાજકારણ પર. આભાર.